તો જે પ્રક્રિયાને તમે આધ્યાત્મિક કહો છો એ કોઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા નથી તેનો તમારી યાદશક્તિ સાથે કોઈ સંબંધ નથી આ જીવનની પ્રક્રિયા છે આ અસ્તિત્વ સાથે જોડાયેલી પ્રક્રિયા છે આ ત્યારે જ થઈ શકે જ્યારે તમે પોતાને જીવનનો એક અંશ બનાવી લો છો આમ કરવા ઘણા પ્રયોગો થઈ શકે તમે આશ્રમમાં ઘણા લોકોને કેસરી રંગના ટેગ પહેરીને જોયા હશે તમે એ સાયલન્સ ટેગ પહેરી લો અને બસ ચૂપ રહો મોં બંધ રાખવાથી માત્ર અડધું જ કામ થાય છે ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે પોતાની જાતને વધુ મહત્વ ન આપતા હો જો તમે પોતાની જાતને હું કંઈક છું સમજતા હો હું સ્માર્ટ છું એમ સમજતા હો તમે ચૂપ કઈ રીતે રહી શકો જો તમને એવી લાગણી હોય કે તમે ખરેખર મૂર્ખ છો તમને અસ્તિત્વ વિશે કંઈ ચોક્કસ જાણકારી જ નથી ત્યારે બરાબર ને ત્યારે તમે જીવનને ખૂબ જિજ્ઞાસાથી જુઓ છો મનમાં કંઈ વિચાર્યા વગર જો તમને લાગે કે તમે દરેક વસ્તુ વિશે જાણો છો તો તમારા મગજમાં સમીકરણો અને ગણતરીની બકવાસ ચાલતી રહેશે એક વસ્તુ જોયા પછી હજારો વિચારો આવશે બરાબર ને તમે આજના સત્સંગમાં પૂરી રીતે મૌન થઈને નથી બેઠા તમે મારી સાથે સહમત થઈ રહ્યા છો અસહમત થઈ રહ્યા છો કોઈ ટિપ્પણી કરી રહ્યા છો બાજુમાં બેઠેલી વ્યક્તિના કપડા પર ટિપ્પણી કરી રહ્યા છો તેના વખાણ કરી રહ્યા છો તેને વખોડી રહ્યા છો આ બધું ચાલી રહ્યું છે હું ખોટું કહું છું કારણ કે જે ક્ષણે તમને એમ લાગે કે હું જે વિચારી રહ્યો છું તે મહત્વપૂર્ણ છે તો તમે એને રોકી નહીં શકો એને રોકવાનો કોઈ રસ્તો નથી આ બસ સતત ચાલતું રહેશે ચાલતું રહેશે જ્યારે તમને સમજાય કે જીવનના સંદર્ભમાં તમારા વિચારોની કોઈ કિંમત નથી બસ યાદદાસનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે આ એ જૂની બકવાસ છે જેનું પુનરાવર્તન થઈ રહ્યું છે પરંતુ જો તમે ઉત્સાહિત છો જો તમે આ પુનરાવર્તનથી મોહિત થઈ ગયા છો જો તમને લાગે કે આ ખૂબ રોચક છે તો તમે એને રોકી નહીં શકો જો તમે આ પુનરાવર્તનની પેટર્ન જોઈ શકો તો તમે ધીરે ધીરે તેનાથી દૂર થતા જશો અને આ પ્રક્રિયા સમાપ્ત થઈ જશે કારણ કે ધ્યાન આપ્યા વગર આ પ્રક્રિયા ચાલુ નહીં રહી શકે